પર્સ તો કોર્ટના છે, પપ્પાનું નામ પણ લખ્યું છે. યા પેપર્સ એ જ છે જેની વાત મોમ કરતી હતી. તું બેસ, હું તને હમણાં ગરમ ગરમ રોટલી ઉતારી દઉં. સરસ મજાનું જમવાનું પીરસી દઉં. ઓમ બેટા, ફુલકા ચાલશે ને? હા કાકી. મમ્મી વાત સાચી હતી. મારી બેન અને જીગર કાકાએ અમારી બધી જ મિલકત એમના નામે કરાવી લીધી છે. જલ્દી બોલ બેટા, કયા પેપર્સ જોયા? કોઈ કોર્ટ ના પેપર્સ. સ્ટેમ્પ પેપર્સ? હા એ જ. એમાં ડેડ નું નામ પણ લખ્યું હતું. બીજું શું વાંચ્યું છે? બીજું મેં કઈ નથી જોયું. મમ મમ સાચે જીગર કાકાને બેન આપણી બધી જ મિલકત પડાવી લીધી છે? હા બેટા, તો ખબર નહીં કેવી રીતે, પણ એમણે આપણી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. હું હમણાં જ ડેડની વાત કરું છું. હમણાં જ હું બેનના ઘરની બહાર કાઢી મૂકીશ. આપણી સાથે કેટલું ખરાબ કરે છે. ના બેટા, ભૂલથી પણ હવે તારા ડેડને ના કહીશ. પણ કે બેટા, એ પેપર્સ હજુ પણ જીગરભાઈ પાસે છે. હું તારા ડેડને કહીશ તો એ જીગરભાઈ સાથે ઝઘડો કરશે, અને જીગરભાઈ એ આપણને પેપર્સ બતાવીને આપણને ઘરની બહાર કાઢી મૂકશે. આવું ના બોલો મમ, આપણે ક્યાં જઈશું? બેટા તું ચિંતા નહીં કર, જ્યાં સુધી તારી આ મોમ તારી સાથે છે તને કોઈ તકલીફ નહીં પડે. હા મોમ. હા બેટા, બીજી પણ એક વાત છે. આ વાતની જાણ આ ઘરમાં કોઈને ના થવી જોઈએ, નહીં તો આ જીગરભાઈ અને શ્રીલક્ષ્મી એ ચેતી જશે અને આપણને રાતોરાત બરબાદ કરી મૂકશે. હું શું કરું મોમ? બેટા તું બસ શાંત રહે, અને હા, આ શ્રીલક્ષ્મીને હવેથી બેન ના માનીશ. દુશ્મન છે તારી, એની કોઈ પણ વાતનો ભરોસો ના કરીશ. હા મમ. આ જીગરભાઈ અને પાયલબેન એ પણ તને કઈ કહે ને, એમની વાતને પણ સાચું નહીં માનવાનું. એ લોકો તો એવો દેખાડો કરે કે એ લોકો બહુ જ સારા છે. હા. અને હા, આ શ્રીલક્ષ્મી ઉપર ચાંપતી નજર રાખજો. કે મમ. બેટા તને ખબર છે આ શ્રીલક્ષ્મીએ એક્સિડન્ટ થવાનું નાટક કેમ કર્યું? તારા ડેડ અને મારા લગ્ન અટકી જાય ને, એટલે. હવે શું થશે મોમ? બેટા હવે એક જ રસ્તો છે કે પેપર્સ આપણને મળી જાય તો આ શ્રીલક્ષ્મી અને જીગરભાઈ એ લોકો કઈ જ નહીં કરી શકે. એ પેપર્સ આપણને મળશે કેવી રીતે? એ પેપર્સ આપણને મળી જાય ને બેટા, તો આપણી પ્રોપર્ટી, આપણી મિલકત આપણી પાસે જ રહે. પણ ખબર નહીં એ પેપર્સ આપણને કેવી રીતે મળે.
ધરા સાંભળ, બેંગલુરુની કંપની સાથે વાત આગળ વધી છે. કોન્ટ્રાક્ટ માટે ફરીથી બેંગલુરુ જવું પડે એમ છે. શ્રી લક્ષ્મી મને બેંગલુરુ નહીં જવા દે અને મોમ ડેડને પણ મારી ચિંતા રહે છે. તો કદાચ તારે જ ફરીથી બેંગલુરુ જવું પડે. હા હા, કઈ વાંધો નહીં, ધરા બેંગલુરુ જઈ આવશે. આમે હવે આ બિઝનેસ ધરા સંભાળે કે શોધન કુમાર તમે સંભાળો, એક જ વાત છે ને. શોધન કુમાર, તમે બિલકુલ ચિંતા ના કરો, ધરા બેંગલુરુ જઈ આવશે. ઠીક છે, તો હું ઓફિસમાં ટિકિટ બુક કરાવવાનું કહી દઉં છું. હા, મામી, તમે સાંભળ્યું શોધને મને શું કહ્યું? હા, એના બદલે તારે બેંગલુરુ જવાનું છે. હા, અને બેંગલુરુ જઈને મારે શું કરવાનું છે? બિઝનેસ ડીલ્સ અને ત્યાં કોન્ટ્રાક્ટ સાઈન કરવાના છે. પણ મામી, એ ડીલ કેવી હોવી જોઈએ? મહેતા પરિવારને લાખો કરોડો રૂપિયાના ખાડામાં ઉતારે ને એવી હોવી જોઈએ. ક્યાં સુધી રોકીશ તું મને અને કેટલી? હા, જો શોધન સામે ચાલીને મને બેંગલુરુ મોકલી રહ્યો, કેમ કે તું એને બેંગલુરુ નહીં જવા દે. ના શોધન અંકલ, ના, હું તમને બેંગલુરુ આટલી દૂર નહીં જવા દઉં. મને તમારી સલામતીની ચિંતા છે. આવું જ કીધું હતું ને તું? આવું જ બોલી હતી ને? હવે તું શું કરીશ? બોલ, શું કરીશ તું?